પામ્યો દુઃખ આનંદ સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. આત્મસિદ્ધિમાં બીજી એક અગત્યની સૂચના છે કૃપાળદેવની, અને ઘણાના મનમાં ગરબડ કરી જતી હોય છે. જે બરાબર જાણતા હોય, નહીં 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 ની વાત છે, નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાન હોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવાસ હોય. બીજી પણ ગાથા છે, નય નિશ્ચય એકાંતથી આમો નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં બંને સાથ રહેલ. બહુ અગત્યની ગાથા છે. આપ સર્વે તો આ અંગે જાણતા હોય એટલે બરાબર છે, પણ અન્ય જૈનેતર લોકો છે, અગાસ દામણ, એ લોકોને નિશ્ચયને વ્યવહારને કોઈ ગતાગમ હોતી નથી. અને ઘણી વખત નિશ્ચયને નિંદા કરવામાં આવતી હોય છે, એમ કે શુષ્ક બની જાય, નિશ્ચયને વાતો કરવાથી શુષ્ક બની જાય. અને નિશ્ચયવાદીઓ હોય છે વ્યવહારનું ખંડન કરતા હોય છે, પરસ્પર ખંડન કરતા હોય છે. તો એનો મેળ કેવી રીતે બેસાડવો? કૃપાળુજીના માર્ગમાં અગત્યની વસ્તુ આ છે, નિશ્ચય નય અને વ્યવહાર નય બંનેની સંધિ, બંનેનો મેળ કેવી રીતે બેસાડવો? આપણે કૃપાળદેવના માર્ગની વાત કરીએ, આમ જો જોવા જઈએ તો વ્યવહાર ત્રણ પ્રકારના છે. એક દેહ દ્રષ્ટિનો વ્યવહાર, જે આપણે સમગ્ર આખી જગત એમાં ફસાયેલી છે, આ તો પાપ બંધન જ છે, એની તો વાત જ નહીં કરવાની. બીજો વ્યવહાર છે ખાલી પુણ્ય બાંધવાનો, વ્રત યમ નિયમ જપ તપ શાસ્ત્ર ઇંધન આ બધું કરવાથી પુણ્ય બંધ થાય, અંતરની વાત નહીં કરવાની. એક આ વ્યવહાર છે. અને ત્રીજો વ્યવહાર જે છે એ અંતર સંશોધનનો છે, વિતરાગ થવાનો, આત્મશુદ્ધિનો વ્યવહાર છે. ઘણાને એમ થાય કે આ બેમાં આત્મશુદ્ધિ ના થાય, કોઈની થઈ નથી ને થનાર નથી. આત્મશુદ્ધિનો જે વ્યવહાર જે છે એ કૃપાળદેવે પોતાના જીવનમાં અપનાવ્યો છે અને આત્મસિદ્ધિમાં લખેલો છે. નિશ્ચય નહીં એટલે શું? નિશ્ચય નહીં એટલે વસ્તુ સ્વભાવને પ્રગટ કરવો, વસ્તુ સ્વભાવને બતાવવો, એ નિશ્ચય નહીંની વાત છે. કોઈ પણ વસ્તુનો એનો અસલી સહજ સ્વભાવ શું છે એ કાર્ય નજર સમક્ષ લાવવું હોય તો નિશ્ચય નહીંની શૈલી અજમાવવામાં આવે છે. અને વ્યવહાર જે છે એ નિમિત્તલક્ષી છે. વ્યવહાર નય પર્યાયની પણ વાત કરે, નિમિત્તની પણ વાત કરે, નય અલગ વસ્તુ છે. અહીં જે વાત કરેલી છે કૃપાળદેવે, જે વ્યવહાર કરવાનો છે એ વ્યવહારમાં એમણે ચોખવટ કરેલી છે, પ્રેરે પરમાર્થને તે વ્યવહાર સંમત, આ એક જ વ્યાખ્યા છે. પરમાર્થની પ્રાપ્તિ થાય યા તો એવી પ્રકારનો જે વ્યવહાર કરવામાં આવે છે એ વ્યવહારને સમ્યક વ્યવહાર કહેવામાં આવે છે, બાકીના વ્યવહારને સમ્યક કહેવામાં આવતો નથી એમ નક્કી થાય. આ વ્યાખ્યા ઉપરથી આપણે એમ વિચારી શકીએ કે સમ્યક વ્યવહાર કયો છે, તો કે પ્રેરે પરમાર્થને તે વ્યવહાર સંમત. આત્મસિદ્ધિની શરૂઆતમાં જ વાત મૂકેલી છે કે આ કાળમાં, વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, અર્થાત સંપૂર્ણ લોપ છે એમ નથી કહેવું, અંશે તો છે જ, કારણ કે પોતે તો ખરા ને મોક્ષ માર્ગમાં કૃપાળદેવ ખરા અને ઘણા જીવો છે, નથી હોતા એમ નહીં. કૃપાળદેવના જમાનામાં પણ કોઈ કોઈ જીવો હતા, નહોતા એમ નહીં, પોતે પણ હતા. આજના જમાના પણ કૃપાળદેવના અનુયાયીઓમાં પણ ઘણા જીવો છે, નથી એમ નહીં, પણ કોઈ કંઈ ઢંઢેરો ના પીટાવે
કે હું અંતરનો પુરુષાર્થ કરું છું. બાકી ઘણી વ્યક્તિઓ અંતર સંશોધનના માર્ગે છે, સિવાય આગાશના ધામણ. એ તો મારે ચોક્કસ નામ દેવા પડે. મને પૂરેપૂરો અનુભવ છે, તો માત્ર વ્યવહાર સિવાય બીજું કાંઈ નથી. નિશ્ચય નહીંની આપણે વાત કરી હતી કે સહજ સ્વભાવ જડ પદાર્થ હોય કે ચેતન હોય, ધર્મદ્રવ્ય હોય, ધર્મદ્રવ્ય હોય, આકાશ દ્રવ્ય હોય, કોઈ પણ દ્રવ્ય હોય, એનો સહજ એનો પોતાનો આગવો નેચર શું છે, એની આગવી શક્તિઓ શું છે, એ નજર સમક્ષ લાવવાને માટે નિશ્ચય નહીંની શૈલી વાપરવામાં આવે છે. અને એ શૈલી શાસ્ત્રમાં વર્ણનાત્મક છે. કૃપાળદેવે આત્મસિદ્ધિમાં નિશ્ચય નહીંની વાત કરી છે, ભાગ્યે જ કોઈને ખબર નજરમાં આવે. સૂચનાત્મક છે. દાખલા તરીકે, જે દ્રષ્ટા છે દ્રષ્ટનો, જે જાણે છે રૂપ, નિશ્ચય નહીંની અપેક્ષાએ જાણવું અને દેખવું બંને આત્માની શક્તિઓ છે, આમ નિશ્ચય નથી કહેવાય. અહીં કૃપાળદેવે વર્ણન નથી કર્યું, કેમ કે સાથે વ્યવહાર છે. આમાં સમ્યક વ્યવહાર અને નિશ્ચય બંને છે. કેવી રીતે છે વિચારો, કે જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અભાદ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. નિશ્ચય નહીંની અપેક્ષાએ દરેક આત્મા જ્ઞાન અને દર્શન બંને પ્રકારની સ્વાભાવિક શક્તિઓ ધરાવનારો છે. એની મૂળભૂત અંગત શક્તિ છે, જે અનાદિ અનંતકાળ સુધી રહેવાવાળી છે. આ નિશ્ચય નહીંની મેં વાત કરી દીધી. કૃપાળદેવે જુદી શૈલીથી કરી છે. કૃપાળદેવને જે આ નિશ્ચય નહીંની વાત કરી છે, પણ એમાં જીવને પુરુષાર્થી બનાવવા માટેની શૈલી છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટનો, દ્રષ્ટિ એટલે આંખ, દ્રષ્ટા કોણ, સવાલ ઊભો થાય એમાં. ત્યારે સમ્યક વ્યવહાર ઊભો થાય છે, કે કોણ દ્રષ્ટા, કોણ દેખે છે, કોણ જાણે છે, આંખને પણ કોણ જાણે છે, ઇન્દ્રિયોને કોણ જાણે છે, દેહને કોણ જાણે છે, તો એનો જવાબ શું મળે, પોતાના તરફ જાય કે હું. આ સમ્યક વ્યવહાર છે. બે વ્યવહાર સાથે છે, સમ્યક વ્યવહાર અને નિશ્ચય નહીં વડે બતાવવામાં આવતો સહજ સ્વભાવ. જ્ઞાતા સ્વભાવ અને સહજ સ્વભાવ બંને આ ગાથાની અંદર કૃપાળદેવે બતાવ્યા છે. ત્યારે જીવને ફરજિયાત અંતર સંશોધન કરવું પડે. નિશ્ચય નહીંથી એમ કહ્યું કે આત્મા જ્ઞાતા છે, દ્રષ્ટા છે, આવો છે, આવો છે, આવો છે, એમ બતાવવામાં આવે તો એમાં સંશોધનને તક નથી રહેતી. સાંભળી લીધું, યાદ રાખી લીધું, અને વારંવાર યાદ રાખીને મનમાં ઠસી જાય કે હું સમ્યક દ્રષ્ટિ થઈ ગયો, જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો. આ ગાથામાં એવું કરવા જાય તો મેળ નહીં આવે. અહીં એને ફરજિયાત પ્રશ્ન પૂછવો પડશે, કોણ દ્રષ્ટા છે અને કોનો, જે આંખને દેખવાવાળી કહીએ છીએ એનો પોતે દ્રષ્ટા છે. એટલે આંખ દ્રશ્ય બની ગઈ, ઇન્દ્રિયો દ્રશ્ય બની ગઈ, દેહ દ્રશ્ય બની ગયો, અને પોતે આ ઇન્દ્રિયોને દેહથી ન્યારો બનીને ઊભો રહ્યો કે હું દ્રષ્ટા છું. સવારથી અત્યાર સુધી જેટલા પદાર્થો જાણ્યા, ખાધા, પીધા, નાહ્યા, ધોયા, અત્યારે યાદ કરી શકીએ છીએ. આ અનુભવને કોઈ ટાળી શકે? આ અનુભવ જેનામાં પડેલો છે કે જે ટાળી શકતો નથી, એવો સ્વયં પોતે છે. આવી પ્રકારનું અંતર સંશોધન કરે એનું નામ વ્યવહાર. કૃપાળદેવનો આ વ્યવહાર છે. આ સંશોધન કરવામાં ઘણી વખત આપણું મન બીજા વિચારોમાં ચડી જતું હોય છે. આપણે સંશોધન કરવા બેસીએ એટલે તીવ્ર જિજ્ઞાસુ હોય એની વાત અલગ છે, પણ આપણે કરવા બેઠા હોય તો પણ ઘણી વખત બીજા વિચારો આવી જતા હોય. કોઈ પદાર્થ ના આવી જાય, ચા ન પીધેલી હોય તો ચાના વિચારો આવે, ઓફિસનો ટાઈમ થઈ ગયો તો એના વિચારો આવે. આ બધા વિચારો અંદર આવીને આપણે પોતે ડિસ્ટર્બ બની જઈએ છીએ. તો એમાંથી મુક્ત થવા માટે ત્યાગ, વ્યવહાર આવ્યો ને ત્યાગનો, છોડી દેવાનું કે આટલા વાગ્યા સુધી મારે ક્યાંય જવું નથી અને કોઈ પદાર્થ ગ્રહણ કરવો નથી કે કોઈ કામ કરવું નથી, કોઈ વ્યક્તિને મળવું નથી, તો સામાયિક પણ થઈ ગયું, બાહ્ય ત્યાગ પણ થઈ ગયો. આ વ્યવહાર છે આત્મસિદ્ધિની અંદર. અને આપણું મન વ્યવસ્થિત રહેતું હોય તો સંશોધન કર્યા કરવાનું. કોઈ પદાર્થમાં વિશેષ આસક્તિ રહેતી હોય,
વારંવાર યાદ આવતો હોય, ત્યાગી છોડી દેવાનું, તો બે ચાર દિવસમાં મનમાંથી નીકળી જશે. ઘણા લોકોને બીડી પીતા હોય, બીડી છોડવી હોય ત્યાં છૂટતી હોય, પણ છોડી દે, ખિસ્સામાં રાખવી જ નથી, પીવી નથી, તો બે ચાર દિવસ પહેલા દિવસ થોડી તીવ્રતા થાય, પછી મંદ થાય, પછી ભૂલી જવાય. એટલે વિયોગ, પદાર્થોનો વિયોગ કરી દેવો, આ વ્યવહાર અંદર આવી ગયો. અને કોઈ વધારે વૈરાગી હોય તો એ અંતર સંશોધનમાં મંડ્યો રહે છે, એને કોઈ સવાલ નથી. કૃપાળદેવના જીવનમાં જુઓ, કોઈ સાધુ ભગવાન સાથે રાખીને કે બીજે જઈને કે દરરોજ વ્રત લેતા હોય કે બાધા લેતા હોય કે બીજું ત્રીજું, એ સવાલ જ નથી. જે એ આ બધી ગૌણ વસ્તુઓ છે. બાહ્ય ત્યાગ જે છે એ ગૌણ વસ્તુ છે અને અંતર સંશોધન મુખ્ય વસ્તુ છે. છેવટનો વ્યવહાર તલ્લીનતા છે, સ્વરૂપની સાથે ઓતપ્રોતપણું અર્થાત સહજ અનુભવ દશા રહેવી એ પુરુષાર્થની પરાકાષ્ઠા છે અને તે વિતરાગ ભગવંતના પોતાનો છે. સહજ દશા તીરમાં ગુણસ્થાનકમાં રહેતી હોય છે અને એ પુરુષાર્થ સહજ રહેતો હોય છે. આપણે સહજ પુરુષાર્થને પુરુષાર્થ નથી કહેતા, પણ ખરેખર સહજ પુરુષાર્થ એ પુરુષાર્થ જ છે. એટલે કૃપાળુદેવે જે પોતે અંતરંગમાં સંશોધન કર્યું, તત્વજ્ઞાની ગુફાના દર્શન કર્યા નાની ઉંમરથી, ત્યારથી માંડીને દેહના અંત સુધી એમને જે અંતરંગમાં આત્મરમણતા કરવી હતી, એ આત્મરમણતા રૂપી પરાકાષ્ઠા અર્થાત મુખ્ય જે પુરુષાર્થ જે છે, સમ્યક વ્યવહાર, એ પોતે લગાતાર હતા. એટલે નિશ્ચય નય વડે આત્માની ઓળખાણ કરાવવામાં આવે છે અને વ્યવહાર એટલે પુરુષાર્થ. અંતર સંશોધન કરવા વડે એ જે વર્ણન કર્યું છે એની ખાતરી કરવામાં આવે છે. આ વ્યવહારમાં આવે, સમ્યક વ્યવહારમાં આવે, જો ખાતરી ન કરે તો એ નિશ્ચયાભાસી છે. નિશ્ચયનું અવલંબન કરનાર વ્યક્તિ કેવો છે અને નિશ્ચયાભાસી કેવો છે એ પણ સાથે સાથે આપણે ચોખવટ કરી નાખીએ. નિશ્ચયાભાસી કોણ કહેવાય? કે નિરંતર વાતો કર્યા કરે, આત્મા આવો છે, આવો છે, આવો છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જ્ઞાન સ્વયં શોધી શુદ્ધામ, આમ વાતો બધી કર્યા કરે, એનું અર્થઘટન કર્યા કરે, શું ફાયદો? અહીં કૃપાદેવને કહેવું છે કે કર વિચારતો પામ, અહીં વ્યવહાર શરૂ થાય છે. કર વિચારતો પામ, અહીં સમ્યક વ્યવહાર શરૂ થાય છે અર્થાત પુરુષાર્થ શરૂ થાય છે. કર વિચારતો પામ, ખાલી વાતો કર્યા કરે તો કંઈ હાથમાં આવવાનું નથી. એટલે પોતે જ્ઞાતા દ્રષ્ટા ચૈતન્યગણ છે કે નથી, બૌદ્ધિક પ્રવૃત્તિ કરવાવાળો પોતે છે કે નથી, માનસિક પ્રવૃત્તિ કરવાવાળો છે કે નથી, લાગણીઓની ઉત્પત્તિ, આ બધો સામાન્ય રીતે ચૈતન્ય પ્રવૃત્તિ બતાવવામાં આવીને નિર્ણય કરવામાં આવે છે કે હું પોતે જ્ઞાતા દ્રષ્ટા છું. અને આત્મસિદ્ધિમાં શિષ્ય પાસે બોલાવરાવી પણ છે કે ભાષ્યુની જે સ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂપ, આ શિષ્યએ પુરુષાર્થ કર્યો. નિશ્ચય નહીં વડે જ્ઞાની પુરુષે પોતાનું ચૈતન્યપણું કેવું છે એનો અભિપ્રાય આત્મસિદ્ધિમાં આપ્યો. એ અભિપ્રાય સાંભળ્યો આત્મસિદ્ધિનો શિષ્ય જે છે, એ છ પદ પૂરા કરી દીધેલા છે એટલે માહિતગાર થઈ ગયેલો છે, એટલે તરત એને અંતરડોકિયું કરી દીધું કે ગુરુદેવ તમારી વાત સાચી છે, હું નિરંતર જ્ઞાન પ્રવૃત્તિ જ કરું છું, જ્ઞાન પ્રવૃત્તિ કર્યા વગર એક મિનિટ પણ હું ખરેખર અટક્યો નથી. કોઈ પણ વ્યવહારિક કાર્ય કરવું હોય કે આત્માનું સંશોધન કરવું હોય કે પાપ કાર્ય કરવું હોય તો પણ જાણ્યા વગર થઈ શકવાનું છે. એટલે પોતાના અંતરમાંથી એને ખાતરી થાય છે. ખાતરી કરવામાં ન આવે તો એ નિશ્ચય નયાભાસી છે, અને ખાતરી કરે તો આજ્ઞાધારી છે, એ વ્યવહારમાં છે. એટલે
પ્રેરે તે પરમાર્થને, અર્થાત આપણને આપણો વસ્તુ સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ પોતાના અંતરંગમાં ખાતરીપૂર્વક ખાતરી થાય કે ખરેખર જાણવાવાળી વ્યક્તિ મારા સિવાય બીજો કોઈ નથી અને આમાં કોઈનો સહકાર ના ચાલે. થોડું હું જાણું, થોડું બીજો જાણે એટલે બધું મારી પાસે આવી જાય, મારું એની પાસે જાય એવું નથી. દરેકને પોતપોતાની આગવી જાણવાની શક્તિ અને દેખવાની શક્તિઓ પડેલી છે. કોઈ કોઈને ઉછીની આપી શકે નહીં, લઈ શકે નહીં, કોઈ આમાં સહકાર ચાલે નહીં, લેતી દેતી આમાં બિલકુલ ના ચાલે. આવું આપણું પોતાનું ચૈતન્ય વ્યક્તિત્વ જ્ઞાની પુરુષોએ નિશ્ચય નહીંથી બતાવેલું છે. અને અંતરમાં ડોક્યું કરતો ખાતરી થઈ ગઈ. ખાતરી થઈ એટલે જીવને અંતરમાં ખુશ થઈ જાય કે નહીં, વાત ખરેખર સત્ય છે કે આત્મા પણ આવું છે. હું તો કેવું એ જાણતો હતો કે કેટલા વ્રત કરે, કેટલા જપ કરે, કેટલું ધ્યાન ધરે ત્યારે હું જાણવા દેખવા આવડો છું એવી ખરેખર ખબર પડે. આવી સહેલી રીત છે ને એટલે ઘણાને વિશ્વાસ બેસતો નથી. જેના માઇન્ડમાં પ્રેજ્યુડિસ હોય છે ને કે આટલા આટલા તપ કરે ત્યારે ભૂતકાળમાં જ્ઞાની પુરુષોનો અનુભવ થયેલો છે, આવી પ્રકારના ઘણામાં પ્રેજ્યુડિસ હોય છે. અને આવી સહેલી રીતે વાત આવે એટલે એને આશ્ચર્ય લાગે. મનાય નહીં શરૂઆતમાં, વિવેક કરે તો એને ખ્યાલ આવે, અને જો એ ખાતરી કર્યા પછી પણ નિર્ણય ના કરે તો મારો તો અભિપ્રાય એવો છે કે એ પણ નિશ્ચયાભાસી છે. ખાતરી કરીને નિર્ણય ના કરે તો દેહભાવમાંથી મુક્તિ કેવી રીતે થાય? મૂળ મુદ્દો શું છે? આત્મનિર્ણય કરવાનો છે, સ્વરૂપનો નિશ્ચય કરવાનો છે. આજ સુધી આપણે જે સ્વરૂપના નિશ્ચય કર્યા છે બધા નિમિત્તના આધારે કરેલા છે. દેહના આધારે નિર્ણય કરેલો છે, ધન સંપત્તિના આધારે નિર્ણય કરેલો છે, પરિગ્રહના અભાવમાં ગરીબાઈનો નિર્ણય કરેલો છે. વિવાહિત હોય તો હું કોઈનો પતિ છું કે કોની વાઇફ છું, આવા બધા હજારો નિર્ણયો આપણા અંતરમાં પડેલા છે. એમાં કયો સાચો? એકેય સાચો નહીં. એટલે પતંગિયાની માફક હું હું કર્યા જ કરે છે, કોઈ દિવસ હુંપણાનો પાર આવતો જ નથી. એટલે સર્વ પ્રકારનો અભિમાનની જે પ્રવૃત્તિ અનાદિથી ચાલી આવે છે એ ખાતરી કર્યા પછી જો નિર્ણય ના કરે તો જાનવર ખીલે બંધાતું નથી, અને ખીલે ન બંધાય ત્યાં સુધી એને હરાયું કહેવાય, રખડતું કહેવાય. અને ગમે તેવું ખાય, ઘાસ સિવાય બીજું ઘણો ગંદવાળો ખાતું હોય છે, કોઈ લિમિટ નહીં, કોઈ મર્યાદા નહીં, અભિમાનની નહીં અને વિષય કશાયની પણ મર્યાદા નહીં. પ્રભુશ્રી કહેતા કે પહેલાં ખીલે બંધાઈ દો એટલે બધો સંયમ ઓટોમેટિક આવશે. ખીલે ન બંધાય ત્યાં સુધી એ ગમે ત્યાં રખડતા માલિક વગરનું જાનવર હોય, એ ગમે ત્યાં ફરતું હોય, રાત અને દિવસ એનું કોઈ ઠેકાણું નહીં, ખાવા પીવાનું ઊંઘવાનું, એવી દશા સદગુરુના શરણમાં ન આવેલો હોય એવો જીવ નિશ્ચયને નહીં ગમે એટલી વાતો કરતો હોય પણ આ રખડતા પશુ સાથે સરખામણી કરવામાં આવે છે. બીજો એક દાખલો છે. 14 પૂર્વધારી અંશે ઉણા, અંદર વચનામૃતમાં છે, બધા કંઈ ઉણા ના હોય. આ તો એક અપવાદરૂપ છે. અને પછી એટલા સુધી કહ્યું છે કે નિગોદ લાભે, શક્યતા ખરી? 14 પૂર્વધારી અભ્યાસી નિગોદમાં જાય એવું બને ખરું? કદી ના બની શકે, છતાં પરંપરાએ બને છે. 14 પૂર્વનો અભ્યાસી એટલે શાસ્ત્રોનો અભ્યાસી, ઘણો હોશિયાર હોય, વર્ષો સુધી આખી જિંદગી સુધી અભ્યાસ કરે, પુણ્ય બંધ થાય 100%, સ્વર્ગમાં જાય, એને અંતર સંશોધનનો પુરુષાર્થ કરેલો નથી. એટલે આત્મનિશ્ચય વગરનો છે. પુણ્ય બાંધ્યું, સ્વર્ગમાં ગયા, ત્યાં પુણ્યનો ઉદય એટલે વિષય કશાના બધા સાધનો મફતમાં મળી જાય, એ ભોગવતો જાય ને પાપ બાંધતો જાય. અને એનો આયુષ પુરાય ત્યાં સુધીમાં તો તિર્યંજ ગતિમાં થાય ને પરંપરાએ નિગોદ ભેગો થઈ જાય. સ્વર્ગમાં પાપ બાંધીને તિર્યંજમાં ગયો પછી જે મનુષ્ય ગતિમાં સખડો ના રહ્યો હોય એ તિર્યંજ ગતિમાં સીધો રહે ખરો, એટલે ત્યાં પણ પરંપરાએ પાપ બાંધતો બાંધતો નિગોદ જતો રહે. બધા નહીં, કોઈ કોઈ આવા છે. એટલે અંતરનો નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી
હા, કોઈ નિર્ણય કરવાનો તત્પર હોય, ઉદ્યમી હોય અને ન થતો હોય તો એને નિશ્ચયાભ્યાસી ના કહેવાય, પુરુષાર્થી જીવને નહીં કહેવાય. કોઈને જલ્દી નિર્ણય થાય, કોઈને ના થાય, કોઈને વાર લાગે, પણ વ્યક્તિ જિજ્ઞાસુ છે, મહેનતુ છે તો એને નિશ્ચયાભ્યાસી નહીં કહેવાય, આભાસી નહીં કહેવાય. આભાસ એટલે આભાસ, રોલ ગોળના પણ દાગીના હોય છે અને સોનાના હોય છે, આમ દેખાવમાં બે સરખા લગભગ લાગે, હાથમાં પકડીએ ત્યારે ખબર પડે કે વજન આમાં છે ને આમાં કેમ વજન નથી. એટલે સોનું સોના જેવું લાગે પણ સોનું ના હોય, એમ અહીં નિશ્ચય નહીંની વાતો કરવાવાળો આપણને જ્ઞાની જેવો લાગે પણ એના અંતરમાં જો પ્રવેશ કરીએ ને તો અજ્ઞાનીમાં અને એનામાં કોઈ અંતર નહીં, અર્થાત વિષય કશાય જે જીવ છે એમાં ને એમાં કોઈ અંતર નહીં. કેમ કે એને સુખ બુદ્ધિનો ભોગ બુદ્ધિનો ત્યાગ કરેલો નથી હોતો, એટલે ગમે ત્યારે ગમે તેવી મોહભાવના આવેશમાં આવી જઈને ગમે તેવી ક્રિયા કરી નાખે, નીચે આભાસીનો વિશ્વાસ ના રખાય, ગમે તો વિદ્વાન હોય તો પણ. અને આશ્રિત જે હોય જ્ઞાની પુરુષનો એનો બધી રીતે વિશ્વાસ રાખી શકાતો હોય છે. એટલે નિશ્ચય નયની અપેક્ષા નિશ્ચય નય મુજબ વસ્તુ સ્વભાવનું વર્ણન કરે કે હું જ્ઞાતા છું, દ્રષ્ટા છું, આવો છું, તેવો છું, કરે વાત, પણ સંશોધન ના કરે તો ખાતરી ના થાય. ખાતરી કરવા માટે જ્ઞાતા દ્રષ્ટાના આ બધા નિર્ણયો ખાતરી કરીને કરવામાં આવે છે. ખાતરી કર્યા પછી જે ગોખવામાં આવે કે હું જ્ઞાતા છું તો હૃદયમાંથી લાગણી પેદા થશે, જેને સંશોધન કરેલું છે કે હું જાણનાર દેખનાર છું, એ વ્યક્તિ હું જાણનાર દેખનાર છું એવો એક કરોડ વખત ગોખશે તો એને થાક નહીં લાગે, અંતરમાં એને ખુશી ઉત્પન્ન થશે, આનંદ આવશે, શાંતિ આવશે અને એમ થશે કે હું મારું ગોખું છું ને, બીજાનું તો નથી ગોખતો ને, દુનિયાને જે કહેવું હોય તે કે. અને જે કંઈ બંધ ભલે ને ગમે તે જ બંધ ના થાય એને પડી નથી હોતી, જે વ્યક્તિ પોતાના અંતરને ગોખે છે ને એને કોઈની પડી નથી હોતી. એટલે નિર્ણય ખાતરીપૂર્વકનો નિર્ણય થઈને વ્યક્તિ આવું સ્મરણ કરતો હોય તો એનું સ્મરણ એની પ્રતીતિને મજબૂત બનાવે છે અને એ જીવને અનુભવ થાય, બીજાને ના થાય. કૃપાળદેવ ઘણા પત્રોમાં વાત મૂકેલી છે, હું શુદ્ધ આત્મા છું, દેહ નથી વગેરે, આવી રીતે આત્મભાવના ભાવતો અનુભવ થાય, અર્થાત આત્માની આત્મબુદ્ધિ ઉત્પન્ન થાય. આવા ઘણી જગ્યાએ આ પદો મૂકેલો છે, નથી મૂકેલા એમ નહીં. તો શા માટે આપણે એક સવાલ થાય કે કૃપાળદેવે આ પદ્ધતિ જે બતાવેલી છે શા માટે બતાવેલી છે? એ આત્મભાવના છે, હું જ્ઞાન સ્વરૂપી છું, ચેતના છું, દ્રષ્ટા છું, ચૈતન્ય ઘન છું વગેરે જે કંઈ આત્માના સ્વભાવ સંબંધી સ્મરણ કરવામાં આવે છે એ અનુસંધાન છે. સ્મરણ છે એ અનુસંધાન છે, બીજું કયું અનુસંધાન કહીએ? આ નિશ્ચયને અને આ વ્યવહારની સંધિ કહેવાય. હું જ્ઞાત આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, શુદ્ધબુદ્ધ ચૈતન્ય ઘન છે, આ નિશ્ચયની વાત. હું જ્ઞાતા છું કે નથી એની ખાતરી કર્યા પછી નિર્ણય થાય કે નહીં હું જ્ઞાતા દ્રષ્ટા છું, આ સમ્યક વ્યવહાર છે. પછી હું વારંવાર સ્મરણ કરું એટલે મારું અંતર અનુસંધાન થાય. સ્મરણ એ અનુસંધાનનો પ્રયોગ છે, સમજણ કર્યા જ કરવી એ અનુસંધાનનો પ્રયોગ નથી. આત્મા જ્ઞાતા છે અને જ્ઞાતા શબ્દ ઉપર 50 વાક્યો લખી નાખીએ એ અનુસંધાન નથી. એટલે તો 6 પદના પત્રમાં ચોખવટ કરી કે તે શબ્દ સાથે રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો, અર્થાત નિર્ણય કરે તો, આ અનુસંધાન છે. લોકો અર્થઘટન કરવાવાળા એમના મનમાં ગમે તે માનતા હોય પણ આ કૃપાળદેવે જે આ લખ્યું છે એ
અનુસંધાન છે, વસ્તુ સ્વભાવને અનુસરવાની ક્રિયા છે. હું ચૈતન્ય છું એ વસ્તુ સ્વભાવનો નિર્ણય કર્યો અને હું સ્મરણ કરું તો મારા ચૈતન્ય સ્વભાવને અનુસરું છું. દેહને અનુસરતો નથી. આ સુધી હું દેહ છું એટલે હું કાળો છું ગોરો છું એમ સ્મરણ કરતો હતો તો દેહનું અનુસરણ કરતો હતો, દેહનું અનુસંધાન કરતો હતો. હવે પોતાના અંતરંગમાં શુદ્ધ પેદા થઈ જ્ઞાની પુરુષના વચનોના આધારે કે નહીં નહીં ખરેખર આ જાણવા દેખવાની શક્તિઓ પ્રવૃત્તિ જે થઈ રહી છે મારા થકી થઈ રહી છે, માટે હવે મારે આ દેહનું નામ નિશાન લેવું નથી એમ કરીને ઓવરટેક કરી નાખ્યું નિર્ણય વડે. અને નિર્ણય કર્યો એ અનુસંધાનનો નિર્ણય કર્યો છે અને આ નિર્ણયના આધારે વારંવાર હું જ્ઞાતા છું દ્રષ્ટા છું આવી પ્રકારનું સ્મરણ કરવામાં આવે તો નિર્ણય પરિપક્વ થાય, નુકસાન ના થાય. આ જાપ જ છે, આ જાપ ના કહેવાય? કૃપાળદેવે ઘણા પત્રમાં વાત મૂકેલી છે કે આવી રીતે સ્મરણ કરવું, તો આ સ્મરણ કરવું એનું નામ વ્યવહાર. બાકી આપણા મનમાં કોઈ પદાર્થમાં લગ્ની હોય, આસક્તિ હોય, મમતા હોય કે કંઈ પણ પ્રતિબંધ પડેલો હોય, ત્યાગ કરી દીધો તો એ બાહ્ય ત્યાગ થયો, એ ગૌણ વસ્તુ છે. આ મુખ્ય વસ્તુ છે. મુખ્ય વસ્તુ ના કરે અને બાહ્ય આટલી ગમે એટલી ક્રિયાઓ કરે તો એ વ્યવહારાભાસી છે, આ ચોખવટ. એ વ્યવહાર કરે છે પણ એના વ્યવહારમાં આત્મબુદ્ધિ ઉત્પન્ન થતી નથી, માટે એ વ્યવહારાભાસી છે. નિશ્ચય આભાસી અને વ્યવહારાભાસી બંને એક જ લેવલના છે. કેમ કે બંને જણા આત્મબુદ્ધિ ઉત્પન્ન થાય એવી પ્રકારનો પુરુષાર્થ કરતા નથી, માટે એમને મુમુક્ષુ કહેવાય પણ આભાસી મુમુક્ષુ. સાધક કહેવાય, આભાસી સાધક સાચા નહીં. ફોસલા મળ્યું આપણે કહીએ તો ચાલે, દેશી ભાષામાં જગતને દેખાડવા પૂરતું ચાલે, અગર તો પુણ્ય બાંધવાનો હેતુ હોય. અંતરને ઓળખવાની દાનત ન હોય અને પુણ્ય બાંધવાની માત્ર દાનત હોય એ વ્યવહાર આભાસી છે. કોઈ એમ કહેશે કેમ અમે પુણ્ય બાંધવા માટેનો વ્યવહાર કરીએ છીએ તો અમે શાના આભાસી? કેમ, પુણ્ય તો બંધાય છે. કૃપાદિનો માર્ગ તીર્થંકર ભગવાન માર્ગ બંધનો નથી. પાપ અને પુણ્ય બંને બંધ માર્ગ છે, એ માર્ગ તીર્થંકર ભગવાનનો નથી. પુરુષાર્થ કરતાં કરતાં પુણ્ય બંધ થઈ જાય એ આપણી ઈચ્છાની ઉપરવટ છે, તીર્થંકર ભગવંતના માર્ગની ઉપરવટ વાત છે. પુરુષાર્થ કરતાં કરતાં એકદમ તો કોઈ વિતરાગ બન્યા નથી, ધીરે ધીરે થાય એટલે પુણ્ય બંધ તો થાય જ ને. આ પુણ્યાનુબંધ પુણ્ય કહેવાય. અંતર સંશોધનના માર્ગે જવાવાળી વ્યક્તિઓ, સ્મરણ કરવાવાળી આ બધી વ્યક્તિઓને પુણ્યબંધ થતું હોય છે અને એ પુણ્યબંધ એને કોઈ જ્ઞાની પુરુષ વિચારતા હોય, અગર તો એમના ઘરે જન્મ લેવડાવી દે, એમના યોગમાં લઈ જાય, પુણ્ય સમવસણમાં પુણ્ય લઈ જાય. કૃપાળદેવ પત્ર એક લખેલો છે, આવો એમાં ચોખવટ છે કે આપ્ત પુરુષ પુણ્ય હોય તો આપ્ત પુરુષનો યોગ થાય, મહત પુણ્ય હોય તો આજ્ઞા મળે અને મહત મહત પુણ્ય હોય તો પચાવે. આ સીધી વાત છે. સારી ભાષામાં આપણે કહીએ તો મહત મહત પુણ્ય, મહત બે શબ્દો વાપરેલા છે, મહત મહત પુણ્ય હોય તો આજ્ઞાને પચાવે. એટલે આપણને ખરેખર આમ ખ્યાલ આવી જાય કે પુણ્ય વસ્તુ આપણને જ્ઞાની પુરુષના ત્યાં લઈ જાય છે, ઉપદેશ સંભળાવે છે, એ બધું પુણ્યનું કામ છે. પચાવવું એ તો આપણું કામ છે. પણ અહીંયા પચાવનારને મહત મહત પુણ્ય શા માટે કહ્યું? આપણને એક સવાલ ઊભો થાય તો એટલા માટે કહ્યું કે અંતર સંશોધન જે માર્ગી જે છે એ જીવને જે પુણ્યબંધ થાય છે એ તો થાય છે, પણ અંતર સંશોધન માર્ગી હોવાથી સંસ્કારી જીવ ખરો કે ખોટો? મહત મહત બે શબ્દો શા માટે વાપર્યા છે એનો ખુલાસો કરીએ છીએ. અંતર સંશોધન કરતાં કરતાં પૂર્ણ દશા ના થઈ
એટલે ગતિ બંધ થાય અને બીજી ગતિમાં જવું પડે. દાખલા તરીકે બધા તીર્થંકરો, બધા તીર્થંકરો જે છે, ભગવાન મહાવીરનો દાખલો કે 25મા ભાવમાં, એમના આગળના ભાવમાં કાંઈ કર્યું નથી. એમને જે કર્યું એ 1,00,000 વર્ષની દીક્ષા હતી ભગવાન મહાવીરની 25મા ભાવમાં. અને એમાં એ 25મા વર્ષમાં 1,00,000 વર્ષ સુધી જે સંસ્કારો અંતર ઘોળના મેળવેલા છે અને જે પુણ્યબંધ થયેલો છે ત્યાંથી દેવગતિમાં, અને પછી મુવાલીના ત્યાં હાલી મુવાલી ત્યાં જન્મ ના થાય, હરિજન વાઘરીના ત્યાં જન્મ ના થાય, આવા મહદ મહદ પુણ્યવાળા જીવોનો કેટલા ઊંચી પ્રકારના સંસ્કાર લઈને આવેલા છે કે કોઈ ગુરુ પણ ના કરવો પડે. અને પછી સમય થાય અર્થાત જન્મથી જ આવા સંસ્કારો પડેલા હોય છે અંતરલક્ષીના. કૃપાદેવનો જ વિચાર કરો ને, એક થોડા દિવસ લાડી ગાડી વાડીના વિચાર આવી ગયા અને પછી કે મને તો વર થઈ ગયું, એટલે એ સંસ્કાર જાગ્યા. તો આવું અંતર સંશોધન કરવાવાળા જીવનામાં જે સંસ્કારો પડે છે એ સંસ્કારો સાથે આવે છે અને પુણ્ય બંધ થયેલો પણ સાથે આવે છે, બે સાથે આવે છે. અંતર ગોલન કર્યાના સંસ્કારો સાથે ના આવતા હોય તો બીજું શું સાથે આવે? થોડા દેહ દ્રષ્ટિને આવવાના હતા, પણ ઘણા જીવો એવા હોય છે પુણ્ય બાંધવાનો જ માત્ર વાતો કરવાવાળા. એનો અર્થ એવો છે કે એને વિષયોમાં રસ છે. પુણ્ય બાંધવાથી ધન સંપત્તિ મળે, બધો વૈભવ મળે, મજા કરે, પાપ બાંધીને પાછા તિર્યંત ગતિમાં જતા રહે. શું મતલબ? આની સાથે સંસ્કાર કેવા આવે? મારે સ્પષ્ટતા એટલા માટે હું કરવા માગું છું કે મહત્મદ બે શબ્દો શા માટે વાપર્યા? આગળ એક શબ્દ વાપર્યો પછી બે શબ્દો વાપર્યા. તો અંતર સંશોધન કરવા વ્યક્તિ જે છે એને સંસ્કારો સાથે આવે છે, કૃપાળદેવની જેમ, તીર્થંકર ભગવાનની જેમ, અને એ સંસ્કારો એને અંતરમાં દોરે છે. અન્ય સંપ્રદાયમાં પણ આ વાત કરેલી છે. ગીતામાં યોગ ભ્રષ્ટ શબ્દ આવે છે. યોગ ભ્રષ્ટની શું ગતિ થાય? અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે તો કહે છે કે યોગ ભ્રષ્ટવાળો જે જીવ છે એ શ્રીમંતના ત્યાં રાજાના ત્યાં એનો જન્મ થાય છે. કારણ કે યોગી છે ને, અંતર સંશોધનવાળો હોય, એને જે પુણ્યબંધ થતો હોય છે એ પુણ્યનું બંધ, પુણ્ય સર્વશ્રેષ્ઠ પુણ્યો જે હોય છે એમાં શ્રેષ્ઠ પ્રકારનું પુણ્ય હોય છે. અને એ જીવ ત્યાં જાય છે અને પોતાનામાં જે સંસ્કાર પડેલા છે લઈને આવેલો છે એ સંસ્કાર એને ફરી યોગમાં જોડે છે. ગીતામાં એવી ચોખવટ કરી, એના સંસ્કારો એને જોડે છે, એના સંસ્કારોથી અંદરમાં ભાવ પેદા થાય છે કે મારે કંઈક કરવાનું છે, મારે કંઈક કરવાનું છે. પછી નિમિત્ત નિમિત્ત સંબંધો એવા છે કે હૃદયમાં ખુલાસો થઈ જાય કે મારે આ કરવાનું છે. એટલે આ સંસ્કારો એને જાગૃત કરે છે. પુણ્ય જાગૃત કરતું નથી એ પણ સાથે સાથે ચોખવડ કરી દઈએ. પુણ્ય બંધાય છે ને આત્માની સાથે, એ તો જડ પરમાણુઓ છે. પણ આ પુણ્યનું પણ જે બાંધ્યું છે એ આ સંસ્કારોના નિમિત્તે બંધાયેલું છે. એટલે સંસ્કારો આવે છે અને સંસ્કાર એને જાગૃત કરે છે. કૃપાળદેવને કોને જાગૃત કર્યા? એમના સંસ્કારો જાગૃત કર્યા, બીજા કોઈએ જાગૃત નથી કર્યા. અને પછી જેમ જેમ એમની પાસે પુસ્તકો આવતા ગયા તેમ પોતાના અંતરંગમાં જે સંસ્કારો હતા એને પોષણ મળ્યું. કૃપાળદેવે તીવ્ર પુરુષાર્થ કરેલો છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી કરેલો છે. માત્ર સંસારનો ઉદય હતો કે ધંધા રોજગારનો ઉદય હતો કે સર્વપૂર્ણ તરીકા હોય એટલે માટે એમ જ પડી રહેતા એવું નથી, એમ જ મન રાખતા હતા એવું નથી. એમનું મન તેમાં હતું જ નહીં. આ સંસ્કારો એમના મનને સંસારમાં ટકવા નહોતા દેતા. આપણું એમનું જીવન જોઈએ તો ભૂતકાળના જે સંસ્કારો હતા અને જાતિ સ્મરણ જ્ઞાનથી ઉદયમાં આવ્યા એ એમને ટકવા નહોતા દેતા. આખો બોધ યાદ આવ્યો. ભૂતકાળમાં તીર્થંકર ભગવંતોના, મહાવીર ભગવાનના સમયમાં પણ હતા, બધું એમને તાદૃશ થવા માંડ્યું. એ સંસ્કારો એમને કેવી રીતે આ સંસારની પ્રવૃત્તિઓમાં રસ લેવા દે, આ પચાવવાનું આ મહત્વ પુણ્ય કહેવાય.
રસ જ ઉડી જાય, વૈરાગ્ય, નાનપણથી વૈરાગ્ય. ગાંધીજીના શબ્દમાં કહીએ તો નિતરતો વૈરાગ્ય હતો, નિતરતી વિતરાગતા. એમને એક જ શબ્દ વાપર્યો, નિતરતું. નિતરતું એટલે એ શબ્દ કેટલો જબરજસ્ત છે. જેમ કપડાં આપણે પલાળેલા હોય પછી નથી નિતરતા, લગાતાર ધારા. નિતરતું એટલે તૂટક નહીં, લગાતાર ધારા. 24 કલાક વૈરાગ્યમય આખું જીવન હતું, હાલતા ચાલતા એમ કે દેખાઈ આવતું હતું. સંસ્કાર છે એટલે પુણ્ય બંધ અને આવા સંસ્કારના નિમિત્ત નૈમિત સંબંધ છે. એટલે કૃપાળદેવ એમની અંતરમાં જંબ નહોતો વળતો, છતો એમનામાં દયા હતી. કઈ પ્રકારની દયા હતી? કે જે જીવો કેટલાક તરવાના કામી હતા, માર્ગ નહોતો મળતો અને કુગુરુના સકંજામો હતા, સાંપ્રદાયિક કૌટુંબિક જે ધર્મ હતો પોતાનો, જે મતગજ હતા એમો હતા, રીબાતા હતા, જિજ્ઞાસુ હતા, તરવાના કામી હતા, પણ આવા પ્રકારના થી રીબાતા હતા. દિલમાં દુઃખ થતું હતું કે આવા જીવોનો ઉદ્ધાર કરવો જોઈએ અને એના માટે કૃપાદેવે પ્રયત્ન પણ શરૂ કર્યો. ઘણા શિષ્યો પણ ઊભા કર્યા, દીક્ષા લઈશું ને લેવરાવીશું. અહીં સુધી વાત આવી ગઈ, પણ કોણ જાણે નિર્ણય બદલાઈ ગયો. અલખલેમાં સમાવું કે ધર્મ પ્રભાવના કરવી, આવો નિર્ણય બદલાવાનું કારણ શું છે? એ એમના અંતરના સંસ્કારો એમને નિર્ણય બદલાવી નાખ્યો. નહીતર માન મળતું હોય ત્યાં તો નિર્ણય ના થતો હોય તો એ ધર્મ પ્રભાવના કરવાનું મન થાય. માન મળતું હોય ત્યાં પણ એટલો બધો વૈરાગ્ય હતો, માનની કંઈ પડી નથી. પામવું અને બીજાને પામવામાં નિમિત્ત કરવું, નિમિત્ત બનવું, એવી પ્રકારનો પોતાના અંતરંગમાં જે સંસ્કારો પડેલા હતા એ જાગૃત થતા હતા. છતાં કહે છે કે પૂર્ણ દશા પામ્યા પછી જ ધર્મ પ્રભાવના થાય એવી નીતિ રીતિ, એવી નીતિ તીર્થંકર ભગવાનના માર્ગની અંદર છે. અધૂરી અવસ્થાએ ધર્મ પ્રભાવના કરવામાં પોતાનું પણ રહી જાય અને અન્ય જીવો પામે કે ના પણ પામે એ કંઈ કોઈના ઉપર આપણે વર્ચસ્વ ન ધરાવી શકીએ. એટલે પછી મનને સમાવી દીધું કે આપણે એક પોતાનું તો સફળ કરી દઈએ, ઉપદેશ આપવા નીકળીએ, પણ વ્યક્તિઓ કોઈ ગ્રહણ કરે ના કરે અને બધાની સાથે કાયમ તો રહેવાય નહીં, એના કરતાં આપણે પોતે સ્વયં પરિપૂર્ણ થઈ જવું એ મુખ્ય વસ્તુ છે. એમ કહીને ભગવાન મહાવીરનો દાખલો આપતા હોય છે કે ગૃહસ્થપણામાં પણ અપ્રમત જેવી દશાએ રહેતા હતા, અત્યંત વૈરાગી એ પુરુષે સંસાર ત્યાગ કર્યા પછી પણ ઊંઘવાનું છોડી દીધું, કેટલો બધો તપશ્ચર્યા, બોલવાનું છોડી દીધું અંતરંગ એક રમણતાની ખાતર. તો મારા કરતાં ઉત્કૃષ્ટ દશાવાળા પુરુષ પણ ત્યાગ ઉપર ત્યાગ, ત્યાગ ઉપર ત્યાગ અંતરમાં ઉત્પ્રોત થવા માટે કરતા જતા હોય અને હું એમની કક્ષાનો અર્થાત એ બી દશા નથી ધરાવતો અને હું પણ એકદમ પ્રભાવનાની વાત કરું તો મારું પોતાનું પતન થાય, આત્મશુદ્ધિ ન થાય, અધૂરી રહી જાય. એટલે જાતિ પણ જ્ઞાનથી ખ્યાલ આવે છે પોતાને કે કેવી કેવી દશા પામેલી જ્ઞાની પુરુષોએ ખરેખર માર્ગની પ્રભાવના કરી છે અને હું આ કેવા વિચારો કરી રહી છું એ બધું પછી સમાપન કરી નાખ્યું, આટોપી લીધું અને અંતરંગ સંશોધનના માર્ગે પોતે પોતાના સમય પ્રમાણે, ભલે એમને સમય મળ્યો કે ન મળ્યો, પણ એમના અંતરંગમાં જે ઉત્પ્રોત થવાની જે ભાવના હતી એ ભાવના એમને લગાતાર પુરુષાર્થમાં રાખતી હતી. પછી ભલે ને પેઢી પર બેઠા હોય કે ઘરમાં હોય કે સમાજના કોઈ પ્રસંગમાં જઈને બેઠા હોય, પણ એમના અંતરંગ સંશોધનની જે તીવ્રતા હતી એ એમને જંપા નહોતી દેતી. એટલે વ્યવહારમાં સફળ ના થયા. વ્યવહારીઓને તો વ્યવહાર બાર બાર સાચવે તો એને એના વખાણ કરે, નહીતર નિંદા કરે. એટલે કૃપાદેવે ચોખવટ કરી કે ભાઈ
હું સનાતન આશ્રમમાં છું, મારી પેઢી પર બેઠો હોય કે પલંગમાં બેઠો હોય, બાળ બચ્ચો સાથે બેઠો હોય, સગા સાથે બેઠો હોય કે એકાંતમાં ઈડર જઈને હું રહેતો હોય, મારું સનાતન આશ્રમ માત્ર અંતરની ઓતપ્રોત થવા સિવાય બીજું કાંઈ નથી. પણ બીજા લોકો મને આવી રીતે ઓળખતા નથી કે હું શું કરી રહ્યો છું, એટલે એમને એ મને એમના જેવો સમજે છે એટલે વ્યવહાર સચવા ના સચવા એટલે મારી નિંદા કરે. સુભાભાઈ આગળ પોતાની હૈયાવરાળ કરતા હોય છે, છતાં કે મેં મારું સનાતન આચરણ છોડ્યું નથી. સનાતન આચરણ એટલે અંતરમાં ઓતપ્રોત થવા માટેનો પુરુષાર્થ, એ સિવાય બીજું કોઈ સનાતન આચરણ વિતરાગ મર્મમાં હોતું નથી. બાહ્ય ત્યાગ જે છે, જપ છે, એ બધું છે, એ પોષક છે. દરેક વ્યક્તિની પોતપોતાની આગવી જેવી યોગ્યતા હોય એ પ્રમાણે એનો ઉપયોગ કરતા હોય છે, એટલે એનો નિષેધ નથી. પણ અંતર સંશોધન એ સમ્યક વ્યવહારનો મુખ્ય પુરુષાર્થ છે. એટલે ખાતરી થયા પછી નિર્ણય, નિર્ણય થયા પછી સ્મરણમાં પણ આવે, ફરી વારંવાર પણ ખાતરી કરે, એટલે લક્ષ્ય, પ્રતીતિ અને અનુભવ આ સમ્યક વ્યવહારના ત્રણ લક્ષણ આત્મસિદ્ધિમાં બતાવેલા છે. ઉપરાંત કહ્યું છે કે નહીં નહીં છે, એકાંતથી આમાં મેં વાત નથી કરી, સાથે રાખેલું છે. તો આ ત્રણ વસ્તુઓમાં જે મર્યાદામાં સમ્યક દ્રષ્ટિ હોય, અનુભવમાં ના ટકી શકે, તો લક્ષ્યમાં લક્ષ તો એનો પડેલો છે જ, પણ વારંવાર ખાતરી કરે એટલે ખાતરી કરતાં કરતાં પાછો અનુભવમાં પણ આવી જાય. એ તો પછી પોતાની પર્યાય યોગ્યતા, ચારિત્રની યોગ્યતા વધતી જાય અને વધતા વધતો સહજ અનુભવ સ્થિતિ પણ થતી જાય, એ કૃપાદના જીવનમાં આપણે જોઈએ છીએ. એટલે વ્યવહાર જે છે એ અંતરલક્ષી વ્યવહાર, લક્ષ્ય, પ્રતીતિને અનુભવ, આ ત્રણની મર્યાદા છે. આ મર્યાદાની બહાર ના જાય, આ મર્યાદાની બહાર જાય તો પછી પાપ પ્રવૃત્તિ સિવાય બીજું શું રહ્યું? પોતાના સ્વરૂપને ઓળખવાનું છોડી દે, લક્ષ્યમાં લેવાનું છોડી દે, ખાતરી કરવાનું છોડી દે, અનુભવમાં છોડી દે, તો પછી રહ્યું શું? એટલે આ લક્ષ્મણ રેખા છે, આ વ્યવહાર કરવાની લક્ષ્મણ રેખા છે, એમ કૃપાળદેવને આ વસ્તુ આખી કહેવી છે. તો આ વ્યવહાર ક્યાર સુધી છે? 14મા ગુણસ્થાનક સુધી. સહજ વ્યવહાર છે, વિતરાગતા સહજ, મોહનો અભાવ થઈ ગયો એટલે મહેનત કરવી પડતી નહીં, સહજ દશા થઈ જઈ. સહજ દશા પણ પુરુષાર્થ જ છે ને, આપણે જાણે જોઈને પુરુષાર્થ કરીએ એટલે પુરુષાર્થ કહીએ છીએ. શરૂઆતમાં કોઈ મોટરસાઇકલ શીખવી હોય તો મહેનત પડે છે ને, પછી સહજ થઈ જાય તો શું એને એક્સિલેટર દબાવવું નથી પડતું, એમને દોડે છે? પુરુષાર્થ છે, પણ પુરુષાર્થ સહજ થઈ ગયેલો હોવાથી પુરુષાર્થની ગણતરી થતી નથી. તો 13મામાં પુરુષાર્થ છે, બાકીના 4 છે, અને 14મામાં યોગનો અભાવ, શું એ પુરુષાર્થ ના કહેવાય? મનમાં તો છે કે કહેવાય, હું તો માનું છું કે એ પણ પુરુષાર્થ છે, અને પછી અભાવ થયા ગયા પછી એ તો એક સમય કેટલો છે, હ્રસ્વ અક્ષરો 5 છે, એને બોલવાનો ટાઈમ લાગે એટલે એટલે એની ગણતરી નથી. પણ પછી લોકાગ્રહ સ્થિરતા થઈ જાય, વાત પૂરી થઈ જાય, સમ્યક વ્યવહાર સમાપ્ત થઈ જાય છે. એટલે કૃપાળદેવે વ્યવહારની વાત કરી છે, નથી કરી નહીં. ઘણા જીવોને આવી રીતે નીચેને વ્યવહારને એની ખબર ના હોય અને નીચેની અપેક્ષાએ જે ભાષા સાંભળેલી હોય એની જ વાતો કર્યા કરતા હોય, એમને આત્મસિદ્ધિ આપવાની ના પાડી હતી. કૃપાળદેવે શરૂઆતમાં 4 વ્યક્તિઓને આપી હતી, એમાં ડુંગરજી ના આવે, એમાં દેવકર્ણજી પણ ના આવે. સમજવાનું છે, દેવકર્ણજી પણ આવી ચર્ચા કરવાવાળા હતા. અરે દીપચંદ મહારાજને તો નિગ્લેક્ટ કરી દીધા, એમના માટે શબ્દો વાપરેલા છે કે બંધાવવાનું કામી હોય ને ભગવાન છોડતા નથી, છૂટવાનું કામી હોય ને છોડે, ભગવાન મદદ કરવાવાળા છે, બંધાવ હોય તો પણ મદદ કરે, પોતે જ ભગવાન છે ને, મોહભાવ રાખે એટલે બંધાય, છોડે તો છૂટી જાય. એટલે ભગવાન અને સદગુરુ પણ ભગવાન છે, એ પણ સામાજીવની જિજ્ઞાસા જુએ કે આની જિજ્ઞાસા અંદર ઉતરવાની નથી,
એટલે એ બંધાવવાના કામ એને પછી ભગવાન ઉપદેશ જ ના આપે ને, અને છૂટવાનો કામ એ હોય તો એનો ઉપદેશ આપે છે. એટલે વ્યાજબી છે, સદગુરુ ભગવાન જ છે એટલે છૂટવાના કામીને પણ મદદ કરે છે અને બંધાવવાના કામીને પણ ખરેખર મદદ કરે છે. એટલે મહત્પુણ્ય મહત્પુણ્ય જે છે પચાવવાનું કાર્ય એ સંસ્કાર, પુણ્ય બાંધેલું છે એ પુણ્ય એને સમવસણ સુધી લઈ જાય અને એ જ ધ્વનિ અંતરમાં ઉતરે અને એના સંસ્કારો પચાવવાના છે એટલે પચાવે અને સદાના માટે મુક્ત થઈ જાય. એક દાખલો આપું, બહુ વિચાર કરવા જેવો છે. ગૌતમ ગણધરનો પુણ્યનું બંધી પુણ્યની વાત આવે છે તો પુણ્યનો બંધ જે થયેલો છે એ પુણ્ય ઉત્પન્ન થાય એવા માર્ગે એટલે પવિત્ર માર્ગે લઈ જાય, આ વાત છે ને કે બીજું કાંઈ છે? તો એમનું જન્મસ્થાન ક્યાં થયું? બ્રાહ્મણપુરમાં થયું. બ્રાહ્મણ ધર્મ જે છે એ દેવદેવીઓને પૂજવાનો ધર્મ છે, આત્માને ઓળખવાનો નથી. ચાર વેદ છે, આત્માને ઓળખવાનો એ ધર્મ નથી. ભલે આજના લોકો પોતાનો મિયાંભાઈ પડ્યા પણ તંગડી ઊંચી રાખવા માટે બોલતા હોય, એ પછી વેદાંતનો માર્ગ આવે છે. તો એ દેવદેવીઓને પૂજા કરવાવાળી વ્યક્તિ આખા ભારતમાં ફર્સ્ટ નંબરની ગણાતી હતી અને બધી પ્રકારની ક્રિયાઓ ચારે વેદને જાણે એટલે એને સર્વજ્ઞ કહેવામાં આવતો હતો. આપણો સર્વજ્ઞાની વાત જે છે એ તો સ્વભાવનો ઉઘાડ છે, અને આ જે વાત છે એ એમના બધા આગમો શાસ્ત્રો જે જાણતા હોય સંપૂર્ણ એને સર્વજ્ઞ કહેવામાં આવતો હતો. એમના હવનમાં પણ દેવદેવીઓ આવતી હતી, કારણ કે એમની પૂજા કરવાની હોય ને. બ્રાહ્મણ ધર્મ શાનો છે? દેવદેવીઓને પૂજા કરવાનો છે એટલે આવે. પણ કેટલાક વિમાનો ઓવરટેક કરી દીધું, વિચાર પછી જાણવા મળ્યું કે ભગવાન મહાવીર સમવસણ જૈનોના છે, તો એને પણ એક અભિમાન હતું, હુંફત હતી કે ભાઈ મારા સિવાય બીજો કયો છે. તો એ ગયા હરાવવા, પણ હારી ગયા. આપણે સમજવાનું એ છે કે એનામાં જે સંસ્કારો પડ્યા હતા એને આત્મા સંબંધી જે કંઈ માહિતી હતી એ પૂરું સમાધાન હતું, થયું શંકાશેલું હતું, સંશયવાળું હતું, એ ગયા ત્યાં આગળ અને ભગવાનનો ઉપદેશ સાંભળતો જ એના અંતરમાંથી શંકા અને સંશયો ચાલ્યા ગયા. એ સંસ્કારી કેટલો જીવ છે, બીજો ફાયદો પાછો આવે. જો એનામાં આવા ઉત્તમ સંસ્કારો ન હોત તો એ જીવ પાછો વળત અને ફરી પાછો પોતાનું દેવદેવીઓનું હોમ હવન કરવાનો માર્ગ સંભાળી લેત, પણ ત્યાં જ બેસી ગયા. આ મહત પુણ્ય કહેવાય કે એ વ્યક્તિ ત્યાં બેસી ગઈ અને ભગવાનના ઉપદેશ વડે પોતાના અંતરને તમામ પ્રકારના સંશયોમાંથી મુક્ત કરી દીધું અને ગણધર બની ગયા. પુણ્યનું બંધી પુણ્ય અને સારા સંસ્કારોવાળું. પૈસાની દ્રષ્ટિએ જો આપણે સમજવા જોઈએ પુણ્યની વ્યાખ્યા કરીએ તો કતરખાનાવાળા પાસે 100,000 રૂપિયા હોય છે, પણ ધંધો પાપ બાંધવાનો છે. કેટલાય એ સિવાય ઘણા કરોડોપતિઓ હોય છે, ટાટા જુઓ, રિલાયન્સવાળા જુઓ, કેટલાય વ્યક્તિઓ છે પરદેશમાં પણ, અમેરિકામાં બીજી રીતે બધા ઘણા રૂપિયાવાળા હોય છે, પણ સંસ્કારો સમજ્યા જેવા. એટલે વસ્તુ એ છે કે પુણ્ય એ બધા પુણ્ય એક સરખા નથી હોતા. પરમાર્થ માર્ગ અને પચાવવાના માટે તત્પર બને એવો સંસ્કારી જીવ જે છે એનું જે પુનબંધ થયું છે સંસ્કારના નિમિત્તે થયેલું છે અને એ જીવ એને આ બધા સંયોગો મળે છે, તો આપણને એક સવાલ થાય કે કૃપાળદેવને કયા સંજોગો મળ્યા? કૃપાળદેવને કોઈ એમનાથી ચડિયાતો કે સમવડ્યો કોઈ જ્ઞાની પુરુષ આવીને મળ્યો કે એમને કોઈ એવા આવા આશ્રમો જેવા અત્યારે જે બધા આશ્રમો આપણે છે કૃપાળજીના ગયા પછી થયા ને, એમને એવા કોઈ આશ્રમો નિવૃત્તિ મળી હોય ને વર્ષ બે વર્ષ પાંચ વર્ષ કાઢ્યા હોય? એ પણ નથી. સંસારને તો કૃપાળદેવે શું કહ્યું છે? મહાશ્રવનું નિમિત્ત. સંસારની પ્રવૃત્તિને કૃપાળદેવે
મહાઆશ્રવનું નિમિત્ત કહ્યું છે, એવા મહાઆશ્રવમાં જીવન પસાર થાય છે. પરિગ્રહ પેદા કરવો, ધંધો પૈસા કમાવા એ મહાઆશ્રવનું નિમિત્ત છે, અને ઘર પણ વિષય કષાયનું મહાશ્રવ છે. આપણું ઘર જે છે એ પણ વિષય કષાયનું સ્થળ છે ને, બીજું શું છે? એ કંઈ થોડું મંદિર છે? એટલે ત્યાંથી કંટાળીને મંદિરમાં શું કરવા આવીએ છીએ કે મંદિરમાં આવતો નિમિત્તના લીધે કંઈક આપણામાં જાગૃતિ આવે છે, હવામાન બદલી જાય છે. બાકી અહીંથી ઘરે ચાલ્યા ને એટલે વિષય કષાયના ધામમાં જઈને ઊભા રહ્યા, ભલે ને આપણું ઘર આપણે નિંદા કરવામાં શું વાંધો છે? બીજો નિંદા કરે તો સહન ના કરીએ, પણ પોતે નિંદા કરવામાં પોતાની સહનશીલતા થાય. એટલે આને મહાશ્રવ કહેલા છે. રસોડામાં ગયેલો એને ડાઘ લાગે, આજ તો ગેસ સિસ્ટમ છે એટલે ડાઘ ના લાગે, પણ કૃપાદેવે કહ્યું છે કે રસોડામાં ઘૂસ્યો એટલે એને કોઈ ને કોઈ જગ્યાએ ડાઘ લાગે જ. તે કૃપાળદેવે એટલા માટે કહેલું છે કે એમના અંતરંગમાં ત્યાગ ભાવના હતી. એમના અંતરંગમાં ત્યાગ ભાવના હતી કે હું ક્યારે આમાંથી છૂટું. બીજી બાજુ એમ કહે છે કે વિચરે ઉદય પ્રયાગ, અર્થાત કર્મના ઉદય પ્રમાણે હું રહેવા માગુ છું, મારી ઈચ્છા પ્રમાણે નહીં. આ વાત એમના અંતરની હતી. એ સંસારીઓને શું ખબર પડે, કર્મના ઉદય પ્રમાણે જે વ્યવહારમાં રહેવાનું હશે રાત્રિ દિવસ કે આખું જીવન, એમાં હું રહીશ, પણ કર્મના ઉદયનું હું વશ નહીં થવું. આ એમનો અંતરંગ પુરુષાર્થ હતો. કર્મના ઉદયને વશ થવું એટલે મારો કેટલો સરસ પુણ્યનો ઉદય છે કે લાખો રૂપિયા મને કમાણી થાય છે, હજારો લોકો અમારું કયું માને છે, બધા મારી વાહ વાહ કરે છે, જો જઉં ત્યાં મને બધો ચાન્સ મળે છે. આમ પુણ્યના ઉદયમાં અહમને મમતાથી જીવો લપેટાયેલા હોય છે. આ કર્મના ઉદયને વશ થયો કહેવાય. કૃપાળદેવ આમાંથી મુક્ત છે. એટલે મહાઆશ્રવના નિમિત્તમાં હોવા છતાં વૈરાગ્ય છે, ત્યાગ બુદ્ધિ છે, એમાં રસ નથી, અંતરંગમાં રસ છે, એટલે આત્મશુદ્ધિ કરી શક્યા. નહીતર કોઈની તાકાત નથી કે આત્મશુદ્ધિ આવા સંજોગોમાં કરી શકે. કોઈ કોઈ અપવાદરૂપે છે, પુણ્યાશ્રાવક જેવા, આનંદ શ્રાવક જેવા નથી, છે ધનાભદ્ર જેવા, પણ ટાઈમ આવ્યો એટલે નીકળી પડ્યા. શાલીભદ્ર અને ધનાભદ્ર જેવા નીકળી પડ્યા. એટલે કર્મના ઉદય પ્રમાણે જે થવું હોય થાય, મારે કોઈ નિસ્બત નથી. આવી પ્રકારનો કૃપાળજીનો સમ્યક વ્યવહાર હતો, પુરુષાર્થ હતો. એ સામાન્ય જીવને શું કદા ગમ પડે? પછી એમ જ કહે ને કે એ તો શુષ્ક જ્ઞાની છે. એમના જમાનામાં આવા શબ્દો બોલનારા હતા, નિશ્ચયવાદી છે, શાસ્ત્રોના અભ્યાસ છે, ક્ષયમ છે, બાકી વૈરાગ્ય જેવું કાંઈ નથી. નહીં તે વૈરાગ્ય હોય તો દીક્ષા ના લે, શુક્રા લગ્ન કરે, શુક્રા પેઢી પર બેસે. દેવકર્ણજી બોલી ઉઠ્યા હતા કે તમે, એટલે કે મારો તો કારકુટ વીસ છે, તમે શું વાત કરો છો? દેવકર્ણજીના મનમાં કૃપાળ એમ કહે કે ભાઈ સભામાં તમારા ભાઈઓ બહેનો આવે છે, એટલું જ બોલ્યા અને એકદમ રિએક્શન આવી ગયું. તો તમે પેઢી ઉપર શું કરો છો? કે મારો તો કારકુટ વીસ છે, અર્થાત મને એમાં રુચિ જ નથી, મારે એમાં ઈચ્છા જ નથી. આવો એમનો અંતરંગ ત્યાગ હતો. આ સમ્યક વ્યવહાર છે. એ સામાન્ય જીવને શું ખબર પડે કે આ વ્યક્તિ જે એમના ગૃહસ્થ વ્યવહાર ચાલી રહ્યો છે કે પેઢી ચાલી રહી છે કે બીજી પ્રકારે જે કંઈ એમનું વિચારવું છે, એમાં આત્મપ્રતિબંધ છે કે પ્રારબ્ધ પ્રતિબંધ છે? કૃપાદેવી આ એટલા માટે ખુલાસો કરેલો છે, પત્રમાં આ વાત આવે છે. ઘણા લોકો એમને એમ કહેતા હતા કે એમને આસક્તિ છે એટલે આ બધું કરે છે. ત્યારે એમને ખુલાસો કર્યો કે ભાઈ પ્રારબ્ધ પ્રતિબંધ છે, કર્મનો ઉદય એવો છે કે મારી ઈચ્છા ઉપરવટ આ વસ્તુ છે, મારી ઈચ્છા
ધંધો રોજગાર કરવાની, લગ્ન કરવાની, એ વ્યવહારમાં રહેવાની મને બિલકુલ ઈચ્છા નથી. મને એમાં રુચિ પણ નથી, રસ પણ નથી. મને જે રસ છે એ મારા આત્મ શાંતિ ભોગવવાનો માત્ર મને રસ છે. બાકી કોઈ વ્યવહારમાં, કોઈ ભોગમાં, કોઈ નિમિત્તમાં મને રસ નથી, એમ પોતાના અંતરની અંદર ખુલાસો કરે છે. નિશ્ચય અને વ્યવહાર બંનેની સંધિ કૃપાળદેવના જીવનમાં મળે છે. પણ સર્વસંગ પરિત્યાગ કર્યો હોય તો સોનામાં સુગંધ જેવું, એટલે જગતના લોકો કૃપાળદેવને ઓળખવામાં સરળતા થાત, કૃપાળદેવને ઓળખવામાં સરળતા થાત, અઘરું કામ ના થાય. શોભાભાઈ જવાને જ ખબર પડે, બાકી દેવકર્ણજીને, લઘુરા સ્વામીને ખબર ના પડે. પેઢી ઉપર સોભાગભાઈની સાથે સત્સંગ થાય અને દેવકર્ણજી કે લઘુરા સ્વામી આવીને અલગ રૂમમાં લઈ જવા પડે, નહીતર પેઢી ઉપર બેસાડેલા હોય અને કોઈ ગ્રાહક સાથે એક પૈસા માટે સોદો હાના હાના થતું હોય થાય, કરે એક પૈસામાં આમ કરે છે, એટલે એમને તો અલગ રૂમમાં લઈ જવા પડે કે ત્યાં આગળ આવો કોઈ વ્યવહાર ન હોય, એટલે એ બોધનું ત્યાં આગળ એનું પાચન થાય, નહીતર શંકાઓ ભળે. શંકાઓ થાય કે આ તો આસક્તિ હશે કે નહીં હોય, વૈરાગ્ય હશે કે નહીં હોય, કે આ તો ખાલી વાતો છે, અમે તો ફસાઈ પડ્યા, એવા મનમાં ખોટા વિચારો ના આવે એટલે અલગ રૂમમાં લઈ જવા પડતા હતા. અને સુભાગભાઈ હોય તો ત્યાં જ બેઠા બેઠા વાતો કરે, ઓળખે છે. એટલે નિશ્ચય નય પ્રમાણે કૃપાદેવે પોતાના જ્ઞાતા દ્રષ્ટાપણાનો નિર્ણય કર્યો અને જ્ઞાતા ભાવને વળગી રહ્યા. કહે છે જે સાક્ષી કહેવાય છે એ વ્યક્તિ વ્યવહારમાં સાક્ષીપણું રાખવું અને કર્તાપણું રાખવું અઘરું કામ છે. આનંદગંજી સર્વસંગ પરિત્યાગ એ પણ એમ કહેતા હતા કે ધાર તરવાની સોહલી દોહલી, એના ઉપર બાજી કરા ડિસ્કો કરનારા ઘણા નીકળે, પણ આવું એના કરતો પણ આ વ્યવહારમાં અનાદિના સંસ્કારો ઉત્પન્ન થતા હોય એનાથી મુક્ત રહેવું અને આ વ્યવહાર સાચવો ઘણું અઘરું કાર્ય છે. અર્થાત અંતરંગમાં ત્યાગની ભાવના છે, સર્વસંગ પરિત્યાગની ભાવના છે, નહીતર એમ નહીતર વન કંઈ અમને વિતરાગતા નથી આપી દેતું અને ઘર કંઈ અમને આસક્તિવાન બનાવી દેતું નથી, એ અમે સમજીએ છીએ. છતો કહે છે બાહ્ય ત્યાગ ઉપકારી છે. જુઓ કૃપાળદેવ બાહ્ય ત્યાગનો વ્યવહાર છોડતા નથી. ઉદયમાં નથી આવતો એ વાત જુદી છે, પણ દિલમાં શું છે કે ત્યાગ હોય તો ઘણી મજા આવે. જે કામ કરવામાં ટાઈમ ખોટો પસાર થાય છે, પેઢી પર બેઠા હોય અને ઘણું કામ વધી ગયું હોય તો અંતર લક્ષમાં રાખવું પણ ટાઈમ મળે તકલીફ પડે છે. તો કહે છે માથું ધડ ઉપર એવું કઠિન થઈ પડે છે. એ શું બતાવે છે? એમને અંતરને માં ઓતપ્રોત થવા સિવાય બીજો કોઈ પુરુષાર્થ કરવો ગમતો નથી, છતાં આ આવીને પડેલું છે અને એના કારણે સમય મળતો નથી એટલે મન દુઃખ થાય છે. શું કરવું? તો બેટરી ચાર્જ તો કરવી પડે ને, આપણે આ મોબાઈલ જેવું રિચાર્જ કરવું પડે છે. તો અનુભવ કરવા ઓતપ્રોત થવાનો ટાઈમ ના મળે તો છેવટે સ્મરણમાંથી તો ના જવાય ને. હું જ્ઞાતા છું, સાક્ષી છું, એવું અંતરંગ સ્મરણમાંથી તો ન જવાય ને, એટલી મર્યાદામાં તો રહેવું પડે, પ્રતીતિની મર્યાદામાં રહેવું પડે. અનુભવની ક્રિયાનો ટાઈમ ના મળે તો કંઈ નહીં. એટલે કે મધ્યમાં વાર્તાએ માંડ આવા શબ્દો વાપરેલા છે. કોઈ પણ આત્મજ્ઞાની પુરુષ હશે એને એક મિનિટ પણ અંતરના સ્મરણ વગર કે વેદન વગર પસાર કરવી ગમતી નથી. વેદન સુધી પહોંચેલા હોય આત્મજ્ઞાની પુરુષો સમ્યક દ્રષ્ટિ, એ જીવને વેદન વગરની એક મિનિટ ઉત્પન્ન થાય ને તો એને ચેન નહીં પડે. 3 વાગે ચા પીતા હોય ને 3 વાગી જવાનું, ચા ના આવી ને તો આકુળતા થાય, એમ નહીં થાય. આકુળતા આકુળતામાં ફરક છે. આકુળતામાં તો પાપ બંધ થાય અને આકુળતામાં તો ઉપયોગ અંતરમાં આવે. આકુળતા આકુળતામાં ફરક છે. એટલે એક મિનિટ પણ અંતરનું અનુસંધાન છૂટી જાય તો એને ચેન ના પડે, અશાંતિ ગમે નહીં. બહારની અશાંતિની વાત નથી. એટલે અંતરનું સંવેદન જેને જાગૃત થયું છે એને
સંવેદન વગર બિલકુલ ના ફાવે કૃપાળુ દેવની આ સ્થિતિ હતી. એ બીજા જીવને શું ગદાગમ પડે. ટાઈમ પૂરો થઈ ગયો સર.